નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભગવદ્ ગીતા રોજે રોજના આજના કાર્યક્રમમાં. હું આપનો મિત્ર નરેશ કાપડે આપનું હાર્દિક અભિવાદન કરું છું. આવો ભગવદ્ ગીતા રોજે રોજમાં અને બીજા અધ્યાયમાં આપણે સાંખ્ય યોગને સમજતા સમજતા એના છેડા સુધી આવ્યા છીએ. 60 વક્તવ્યોની આ શ્રેણીમાં આ 60મું વક્તવ્ય છે. આજનો વિષય છે જ્ઞાની રાગ દ્વેષથી મુક્ત. આનંદ સ્વરૂપ આત્મામાં નિષ્ઠ હોવાને કારણે જ્ઞાની પુરુષ સર્વ ગ્રંથિઓથી રાગ દ્વેષથી મુક્ત છે. જગતના વિષયો પર કોઈ જાતનો તે અધ્યારોપ કરતો નથી. તેમના વિશે અનુકૂળ કે પ્રતિકૂળ એવા કોઈ પણ ખ્યાલ તે ધરાવતો નથી. તેને માટે તો સમગ્ર જગત આનંદની અભિવ્યક્તિ છે. આથી કોઈની પણ હાજરીમાં તે પ્રસન્ન હોય છે, સ્થિત પ્રજ્ઞ આવું વર્તન કરે છે. ખરેખર કોઈ વર્તન કરતો નથી, જેવો હોય છે તેવો રહે છે. અર્થાત સંજોગોને તે સી રીતે આવકારે છે એવા અર્જુનના બીજા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન આગળ કહે છે કે તેને માટે કોઈ સ્નેહનો વિષય જ નથી, અર્થાત તેને કશે આસક્તિ નથી. મહાત્મા ગાંધીએ આ વાતને અનાસક્તિ યોગ રૂપે જણાવી છે. તેને સર્વ પ્રત્યે પ્રેમ છે, પરંતુ તેને માટે પોતાના દેહમાં પણ તેને આસક્તિ નથી. કોઈ વિષયો પ્રત્યે તેનો આગ્રહ નથી. શુભ અર્થાત ઈષ્ટ વિષય પ્રાપ્ત થવાથી તે આનંદ પામતો નથી અને અશુભ અર્થાત અનિષ્ટ વિષયની પ્રાપ્તિથી તેને દ્વેષ પણ થતો નથી. તેની દૃષ્ટિએ શુભ અને અશુભ એવું કશું હોતું જ નથી. આથી અભિનંદન અને દ્વેષનો અવકાશ તેના માટે ઊભો થતો નથી. સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બેસે છે, અર્થાત જ્યારે કોઈ વ્યવહાર ન કરતો હોય ત્યારે તે પોતાનામાં સ્થિર રહે છે. તે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે જે રીતે કાચબો પોતાના બધા અંગોને સ્વેચ્છાએ સંકેલી લે છે, તે રીતે સ્થિત પ્રજ્ઞ પુરુષ પોતાની ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સ્વેચ્છાએ સંકેલી લે છે અને આ રીતે સર્વ ઇન્દ્રિયોને વશ કરી પરમાત્મામાં જ પોતાના ચિત્તને સ્થિર કરે છે. વાસુદેવ સર્વનો આત્મા છે અને તે મારાથી અન્ય નથી, એ જુદો નથી, એ ભિન્ન નથી, હું એનો જ અંશ છું. યાને સર્વનો પ્રત્યગાત્મા વાસુદેવ હું છું, એ પ્રકારના દર્શનમાં તે નિષ્ઠ બને છે અને તેથી જ તે પોતાનામાં જ સ્થિત થઈને બેસે છે. આપણે જેને પ્રસન્ન ચિત્ત કહીએ છીએ, પ્રસન્ન ચિત્ત કેવું વિચરણ કરે છે, એટલે કે વિષયોની સાથે તે કેવો વ્યવહાર કરે છે એ સમજાવતા ભગવાન કહે છે કે જેનું મન રાગ દ્વેષથી મુક્ત હોય છે તેને કારણે તેની ઇન્દ્રિયો તેના પોતાના મનમાં વશમાં હોય છે અને તેનું મન તેની વિવેક બુદ્ધિના વશમાં હોય છે. આવા સુગ્રથિત વ્યક્તિ વાળો જ્ઞાની પુરુષ અનિવાર્ય અને શાસ્ત્ર વર્જિત ન હોય તેવા વિષયોનો ઉપભોગ કરે ત્યારે પણ તે પ્રસન્નતા અનુભવે છે. જ્યાં રાગ દ્વેષ નથી ત્યાં સ્વચ્છતા છે, પારદર્શિતા છે અને એવું સ્વચ્છ પારદર્શક મન સ્વાભાવિક રીતે જ પ્રસન્ન હોય છે. આવું મન ધરાવતો માનવી સર્વ વસ્તુઓને માણી શકે છે, અર્થાત તેના કોઈ આગ્રહ નથી. કોઈ પણ વસ્તુ જેવી છે તેના કરતા એ જુદી હોય તેવી એના મનમાં લાગણી જ નથી. એ જેવું છે તેવું સ્વીકારે છે. તે સ્વયં સર્વ જરૂરિયાતોથી મુક્ત છે અને તે સર્વદા પ્રસન્ન છે. આવું પ્રસન્ન ચિત્ત પ્રાપ્ત કરવાનું મહત્વ છે. પ્રસન્ન ચિત્ત વાળા યતિના સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. આધ્યાત્મિક, અતિ ભૌતિક વગેરે પ્રતિકૂળતાઓ પણ તેનામાં દુઃખ જન્માવી શકતી નથી. આવું અવિક્ષિપ્ત સ્વસ્થ ચિત્ત આત્મ જ્ઞાનમાં તે નિષ્ઠ રહે છે. આથી મનને રાગ દ્વેષથી મુક્ત કરવું, તેને પ્રસન્ન રાખવાનો અભ્યાસ કરવો પોતાની રીતે જરૂરી છે. પ્રસન્ન ચિત્ત આપણા પોતાના વશમાં રહી શકે છે, તેમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિની તત્પરતા જન્મે છે. તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે જ્ઞાન નિષ્ઠામાંથી જન્મતી સ્વાભાવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં શાંતિ છે, જ્યાં સર્વ કામનાઓ અને આવેગોમાંથી મુક્તિ છે, સુખ ત્યાં વસે છે. કામનાઓ અને તજ્જનિત આવેગોને કારણે
જે મન અશાંત છે તેમાં સુખ કેવી રીતે હોઈ શકે? જેનું મન ઇન્દ્રિયોના વિષયોમાં ભ્રમણ કરતું રહે છે તે મનમાં તો બુદ્ધિમાં કઈ વિવેકનું જ્ઞાન હોય તેનું પણ હરણ કરી જાય છે, અર્થાત વિવેક કઈ રીતે ઉપયોગમાં જ નથી આવતો, આવું ન કરાય એવો વિચાર એને આવતો જ નથી. માટે મનને રાગ દ્વેષથી નિવૃત્ત કરી વિષયોના પ્રભાવથી મુક્ત કરવું જોઈએ, અને એમ કરવાથી મન સ્થિર થાય છે અને જ્ઞાનમાં નિષ્ઠ બને છે. સર્વ કામનાઓથી મુક્ત થયેલો જ્ઞાની નિસ્પૃહ થઈને વિચરણ કરે છે, તેનામાં મમકાર અર્થાત માલિકીની કોઈ ભાવના નથી. જીવન નિર્વાહન માટે આવશ્યક ચીજોમાં પણ તેને મમતા નથી. તેને વિદવત્તા વગેરેનો અહંકાર નથી. અતિ સર્વ સંઘર્ષોથી સર્વ વિક્ષેપોથી તે મુક્ત છે. પોતાનાથી અને અન્ય સર્વથી પ્રસન્ન એવો આ મનુષ્ય સર્વ દુઃખોની નિવૃત્તિ રૂપ પરમ શાંતિને પામે છે. એ બ્રહ્મરૂપ થઈ જાય છે અને આ જ બ્રાહ્મી સ્થિતિ છે જેને પ્રાપ્ત કર્યા પછી પુરુષ ફરી કદી મોહ પામતો નથી. કારણ કે જ્યાં જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં અજ્ઞાન કે મોહ સંભવી શકતા જ નથી. અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને પ્રારબ્ધનો ક્ષય કરતા દેહનું પતન થાય ત્યારે દેહ વિદેહ કૈવલ્ય બ્રહ્મ નિર્વાણ અર્થાત બ્રહ્મ પદને તે પામે છે. જન્મ મૃત્યુના ચક્રમાંથી સદાના માટે તે મુક્ત થઈ જાય છે. આ રીતે આપણા બીજા અધ્યાયમાં ભગવાને શોક મુક્તિના સાક્ષાત ઉપાય રૂપે આત્મ અનાત્મ વિવેકનું નિરૂપણ કર્યું છે અને તે જ્ઞાનના ઉપાય રૂપે કર્મયોગનું નિરૂપણ કર્યું અને અંતે આપણને જ્ઞાન આત્મજ્ઞાનમાં નિષ્ઠ અને તેથી શોક મુક્ત એવી સ્થિતિ સ્થિત પ્રજ્ઞતાની વર્ણન કર્યું. આમ વિષાદમાંથી મુક્ત થવું હોય તો સ્થિત પ્રજ્ઞતાની દિશામાં જવું જોઈએ. આવા સરસ મજાના સંદેશાની સાથે બીજો અધ્યાય ગીતાજીનો આપણે સાંખ્ય યોગને વિસ્તારથી સમજવાની પ્રક્રિયાને આજે પૂરી કરીએ છીએ. આ આપણું 60મું વક્તવ્ય હતું, તેના માટે આપણે આભારવશ છીએ સ્વામી વિદિતાત્માનંદજીના. તેમના પ્રવચનો અને નિબંધો અને પુસ્તકોને આધારે આપણે આ શ્રેણી તૈયાર કરી, એમને વંદન. તો મિત્રો, આપણે અહીં વિરામ લઈએ છીએ અને હવે ત્રીજા અધ્યાયના ગીતા દર્શન તરફ ડગ માંડીશું. અમારી સાથે રહેજો. આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. જય શ્રી કૃષ્ણ.